नमस्कार मित्रों, हूँ बिपिन वासाणी। फरी वक्त निहाल एजुकेशन में आप सब मित्रों स्वागत करूँ छू। मित्रों, आज आप धोरण 10 सामाजिक विज्ञान पाठ 9 वन अने वन्य जीव संसाधन जेनो भाग 2 जोवानो छे, जेमा आपणे खरा खोटा जोईशु, जे कुल 20 खरा खोटा छे। तो चालो मित्रों शुरुआत करिए। तमारी सामे प्रथम आवे छे, जेनो उछेर मानवीनी मदद वगर कुदरती रीते थयो होय तेने क्षत वनस्पति कहे छे। मित्रों, तमने जवाब आपवा माटे 10 सेकंड नो समय मळे छे। तमारो समय शुरू छे मित्रों। तो तमारो जवाब आवशे खोटू। तो मित्रों, हवे बीजो प्रश्न तमारी सामे आवे छे, अनामत जंगलोनी देखभाल सरकारी तंत्र द्वारा कराई छे। फरीथी मित्रों, तमने 10 सेकंड नो समय आपवामां आवे छे। तो तमारो जवाब आवशे खोटू। चालो हवे त्रीजो प्रश्न तमारी सामे आवे छे, संरक्षित जंगलो सीधा सरकारी तंत्रना नियंत्रणमां होय छे। फरीथी तमारो समय शुरू थाय छे। तो तमारो जवाब आवशे मित्रों, आ विधान खोटू छे। चौथो प्रश्न, निर्वनीकरण एटले जंगलोनुं नष्ट करवुं। फरीथी तमने 10 सेकंडनो समय मळे छे। तो तमारो जवाब आवशे मित्रों, आ विधान खरू छे। पांचमो प्रश्न, निर्वनीकरण ए मानवीनी विकास यात्रानुं परिणाम छे। फरीथी तमने 10 सेकंडनो समय मळे छे जवाब आपवा माटे। विचारो अने जवाब आपो। तो तमारो जवाब आवशे, आ विधान खरू छे। चालो छठो प्रश्न तमारी सामे आवे छे, विश्वमां पशु पक्षीओनी लगभग 21 लाख जेटली प्रजातिओ छे। तमने 10 सेकंडनो समय मळे छे। वाचो, विचारो अने पछी जवाब आपो। तो तमारो जवाब आवशे मित्रों, आ विधान खोटू छे। चालो सातमो प्रश्न तमारी सामे आवे छे, जैव विविधतानी दृष्टिए विश्वमां भारत 12मा स्थाने छे। तमने 10 सेकंडनो समय मळे छे। तो आ वाक्य खरू छे। चालो आठमो प्रश्न तमारी सामे आवे छे, ભારતમાં એશિયા, આફ્રિકા અને અમેરિકાના ત્રણેય પ્રકારના વન્ય જીવો જોવા મળે છે। ફરીથી તમને 10 સેકન્ડનો સમય મળે છે, વિચારી અને પછી જવાબ આપો। તો તમારો જવાબ આવશે, આ વિધાન ખરું છે। ચાલો નવમો પ્રશ્ન તમારી સામે આવે છે, વાઘ પરિયોજના ઈસવીસન 1971 માં શરૂ કરવામાં આવી હતી। તમને જવાબ આપવા માટે 10 સેકન્ડનો સમય મળે છે। તો આ વાક્ય ખરું છે મિત્રો।
દસમો પ્રશ્ન દીપડો બિલાડી કુળનો છે. ફરીથી તમને આ જવાબ આપવા માટે 10 સેકન્ડનો સમય મળે છે. તો આ વાક્ય મિત્રો ખરું છે. 11મો પ્રશ્ન દેશમાં ઈસવીસન 1992માં હાથી પરિયોજના શરૂ કરવામાં આવી. ફરીથી તમને 10 સેકન્ડનો સમય આપવામાં આવે છે. વાંચો, વિચારો અને પછી જવાબ આપો. તો મિત્રો આ વિધાન છે તે ખરું છે. 12મો પ્રશ્ન એક સિંગી ભારતીય ગેંડો માંસાહારી જીવ છે. તમને વિચારવા માટે 10 સેકન્ડનો સમય મળે છે. તો મિત્રો આ વાક્ય છે તે ખોટું છે. હવે તમારી સામે 13મો પ્રશ્ન આવે છે. ગીધ એ માનવીનો સફાઈ કામદાર ગણાય છે. ફરીથી તમને વિચારવા માટે 10 સેકન્ડનો સમય મળે છે. તો મિત્રો આ જે વાક્ય છે તે ખોટું છે. તમારી સામે હવે 14મો પ્રશ્ન આવે છે. અભયારણમાં માનવીય પ્રવૃત્તિઓ કરવા પર સંપૂર્ણ પ્રતિબંધ હોય છે. તમને 10 સેકન્ડનો સમય આપવામાં આવે છે. તો મિત્રો આ જે વાક્ય છે તે ખોટું છે. હવે 15મો પ્રશ્ન તમારી સામે આવે છે. જૈવ આરક્ષિત ક્ષેત્રની રચના આંતરરાષ્ટ્રીય માપદંડો અનુસાર થાય છે. તમને વિચારવા માટે 10 સેકન્ડનો સમય મળે છે. તો આ વાક્ય છે મિત્રો આ વાક્ય ખરું છે. 16મો પ્રશ્ન તમારી સામે આવે છે. ભારતમાં જૈવ આરક્ષિતોની કુલ સંખ્યા 12 છે. તમને વિચારવા માટે 10 સેકન્ડનો સમય મળે છે. તો આ વાક્ય છે આ વાક્ય ખોટું છે. હવે 17મો પ્રશ્ન તમારી સામે આવે છે. ભારતમાં 103 રાષ્ટ્રીય ઉદ્યાનો અને 531 અભયારણો આવેલા છે. તમને વિચારવા માટે 10 સેકન્ડનો સમય મળે છે. તો આ વાક્ય છે તે ખરું છે. 18મો પ્રશ્ન તમારી સામે આવે છે. ગુજરાતમાં માત્ર 3 જ જૈવ આરક્ષિત ક્ષેત્રો છે. તમને વિચારવા માટે 10 સેકન્ડનો સમય મળે છે. તો મિત્રો આ જે વાક્ય છે તે ખોટું છે. 19મો પ્રશ્ન તમારી સામે આવે છે. ગુજરાતમાં 4 રાષ્ટ્રીય ઉદ્યાનો અને 23 અભયારણો છે. તમને વિચારવા માટે 10 સેકન્ડનો સમય મળે છે. વાંચો, વિચારો અને પછી જવાબ આપો. તો મિત્રો આ જે વાક્ય છે તે ખરું છે. અને આજનો છેલ્લો ક્વેશ્ચન તમારી સામે છે મિત્રો. રાષ્ટ્રીય ઉદ્યાનોની સરખામણીમાં અભયારણ્યો વધારે સંરક્ષિત ક્ષેત્ર છે. તમને વિચારવા માટે 10 સેકન્ડનો સમય મળે છે. તો મિત્રો આ જે વાક્ય છે તે ખોટું છે. ફરી વખત આવતીકાલે ભાગ 3માં આપણે 1-2 શબ્દમાં જવાબ જોશું. મિત્રો આભાર.
जय हिंद, जय भारत।